નમસ્કાર, આપણે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના લક્ષણો વિશે, ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની બીમારીની અમુક મૂળભૂત જાણકારી વિશે અને તેની નિદાન માટે જરૂરી તપાસ અને ટેસ્ટ વિશેની ચર્ચા આપણા પહેલા વિડીયોમાં કરેલી છે અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની સારવારના વિકલ્પો વિશે. સારવારનું પ્રાથમિક લક્ષ્ય છે દુખાવામાં લાંબા સમય માટે મુક્તિ, શરીરનું પોષણ બનાવી રાખવું, બીમારીને આગળ વધતા રોકવી, ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના કોમ્પ્લિકેશન્સ થતા અટકાવવા અને જીવનનું સ્તર ઉચ્ચ કરવું. પેન્ક્રિયાસ પર વધુ થતું નુકસાન અટકાવવા માટે આ બીમારી વધારતા અમુક પરિબળો જેમ કે આલ્કોહોલ, સ્મોકિંગ અને અમુક દવાઓ અવોઇડ કરવા જોઈએ. દુખાવામાં સર્વોત્તમ નિયંત્રણ ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની સારવારનો ખૂબ મહત્વનો ભાગ છે. તેના માટે મોઢેથી લેવાતી દવાઓ જેમ કે એનએસએઆઈડીસ, નાર્કોટિક્સ દવાઓ અને પેઇનકિલર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક અમુક દર્દીઓમાં અમુક ચોક્કસ સ્થિતિમાં સિલિયાક નર્વ બ્લોક જેવી પ્રક્રિયા પણ પેઇન કંટ્રોલ માટે કરવામાં આવતી હોય છે. પેન્ક્રિયાટિક એન્ઝાઇમ સપ્લિમેન્ટ્સ દવાઓ લેવી અને ચરબીયુક્ત આહારને ટાળવો તે પણ પેઇન કંટ્રોલની સારવારનો એક મહત્વનો ભાગ છે કે જે દર્દીનું પોષણ બનાવી રાખવામાં પણ મદદ કરે છે. પેન્ક્રિયાસની નળીમાંથી બ્લોકેજ અને પથરી દૂર કરવાની પ્રક્રિયા. જે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના દર્દીઓને પેન્ક્રિયાસની નળીમાં પથરી હોય છે અને અનેક જગ્યાએ બ્લોક એટલે કે સંકુચિત થયેલી નળી હોય છે, તેવા દર્દીઓમાં પથરી કાઢવી અને પાચક રસનો નળીમાંથી આંતરડામાં પ્રવાહ ફરી કાયમ કરવો તે ખૂબ મહત્વનું છે. પેન્ક્રિયાસ પર વધુ થતા નુકસાનને અટકાવવા માટે અને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના કોમ્પ્લિકેશન્સને થતા અટકાવવા માટે આમ કરવું જરૂરી છે. ERCP નામક એન્ડોસ્કોપિક પ્રક્રિયા અથવા તો ઓપરેશનના માધ્યમથી આમ કરી શકાય છે. પેન્ક્રિયાટિક પથરી માટેની એન્ડોસ્કોપિક પ્રક્રિયા ERCP. આ પ્રક્રિયામાં એન્ડોસ્કોપને મોં અને ગળા દ્વારા આંતરડાના એ ભાગ સુધીને લઈ જવામાં આવે છે જ્યાં આગળ પેન્ક્રિયાસની નળી ખૂલતી હોય. ત્યારબાદ નળીના મુખમાંથી નળીની અંદર એક ગાઈડ વાયર પસાર કરવામાં આવે છે, જેની ઉપર એક ડાયલેટર પસાર થાય છે કે જે નળીના સંકુચિત ભાગને પહોળો કરે છે. ત્યારબાદ બલૂન કેથેટરના મદદથી પથરી કાઢવામાં આવે છે. અમુક દર્દીઓમાં એન્ડોસ્કોપિક પ્રક્રિયા કરતા પહેલા ESWL એટલે કે એક્સટર્નલ શોક વેવ થેરાપીની મદદથી પથરીને તોડવામાં આવે છે અને છેલ્લે પેન્ક્રિયાઝની નળીની અંદર એક સ્ટેન્ટ મૂકવામાં આવે છે જેને વખતો વખત બદલવાની જરૂર પડે છે. અમુક ચોક્કસ પ્રોપરલી સિલેક્ટેડ દર્દીઓમાં જેમની પેન્ક્રિયાઝની નળીમાં ઓછા પ્રમાણમાં સ્ટોન્સ હોય અને નળી ઓછી જગ્યા પર સંકોચાઈ હોય તેવા દર્દીઓ માટે ERCP સારવારનો એક સારો વિકલ્પ છે. જે દર્દીઓને ERCP મદદથી સારું થઈ જાય તેમને આપણે ઓપરેશન ટાળી શકીએ છીએ. આજના સમયમાં ERCP એક સ્ટાન્ડર્ડાઇઝ અને સર્વ સ્વીકૃત પ્રક્રિયા છે જેનાથી ઘણા બધા દર્દીઓને ફાયદો થાય છે. પણ આપણે એ વસ્તુ સમજવી જોઈએ કે ઓપરેશન ન હોવા છતાં પણ ERCP પણ તેના પોતાના જોખમ છે, ખાસ કરીને જો એને વારંવાર કરવાની જરૂર પડતી હોય તો. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ અને પેન્ક્રિયાઝની પથરી માટેની સર્જરી. જે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના દર્દીઓને મહત્તમ દવાઓ અને એન્ડોસ્કોપિક પ્રક્રિયા પછી પણ તકલીફ રહેતી હોય તેવા દર્દીઓ માટે ઓપરેશન સારવારનો અંતિમ અસરકારક વિકલ્પ છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના કયા દર્દીઓએ તેમના સારવાર માટે ઓપરેશનના વિકલ્પને ગણતરીમાં લેવો જોઈએ? એ તમામ દર્દીઓ જેમને વારંવાર તીવ્ર દુખાવો થતો હોય, જેમને નિયમિત રીતે દુખાવાની દવાઓ લેવી પડતી હોય, વારંવાર પેઇનકિલર ઇન્જેક્શન્સ લેવા પડતા હોય અને જેમની તપાસમાં પેન્ક્રિયાસની નળી પહોળી થયેલી અને પથરીઓથી ભરેલી હોય તેમ જણાતું હોય તેવા દર્દીઓ માટે ઓપરેશન સારવારનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. એવા દર્દીઓ કે જેમણે ERCP અને સ્ટેન્ટિંગ કરાવ્યું હોય અને છતાં પણ તેમને વારંવાર દુખાવો રહેતો હોય
તેમણે પણ એક વધુ સારા વિકલ્પ તરીકે દુખાવામાં વધુ સારા કંટ્રોલ માટે અને જીવનનું સ્તર સુધારવા માટે ઓપરેશનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. એવા દર્દીઓ જેમણે ઘણી વખત ERCP અને સ્ટેન્ટ એક્સચેન્જ કરાવ્યા હોય અને હજુ પણ ઘણી વખત સ્ટેન્ટ બદલવાની જરૂર જણાતી હોય, તેવા દર્દીઓએ ઓપરેશનને એક વખતના ઉકેલ તરીકે સારવાર માટે પસંદ કરવું જોઈએ. જેમને જોન્ડિસ, સ્પ્લેનિક વેઇન થ્રોમ્બોસિસ, સ્પ્લીન એટલે કે બરોળ મોટી થયેલી અને સુડોસિસ જેવા કોમ્પ્લિકેશન થયા હોય, તેવા એડવાન્સ્ડ ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના દર્દીઓ માટે પણ ઓપરેશન સારવારનો વધુ યોગ્ય વિકલ્પ છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની સર્જરીની અમુક પાયાની સમજ. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની સર્જરીમાં કઈ પદ્ધતિ વપરાશે અને કઈ કઈ પ્રક્રિયા કરવાની થશે તે બીમારીની તીવ્રતા અને સંબંધિત કોમ્પ્લિકેશન પર આધાર રાખે છે. પણ છતાં મોટાભાગના દર્દીઓમાં પેન્ક્રિયાસની મુખ્ય નળીને આખી ખોલવી, બધી પથરીને કાઢવી અને પેન્ક્રિયાસના માથાના એટલે કે હેડના ભાગમાંથી એક ટુકડાને કાઢી અને એ ભાગની નળીને પૂરતી રીતે ખોલવી અને પછી આખી નળીને આંતરડા સાથે પાછી જોડવી, આ પ્રક્રિયા ઓપરેશન દરમિયાન કરવામાં આવે છે. આ પ્રકારના ઓપરેશનને ફ્રેઝ ઓપરેશન કહેવામાં આવે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની સારવાર અને ઓપરેશનના ઇતિહાસ અને ભૂતકાળના અનુભવમાંથી આપણને એ શીખ મળે છે કે આગળ જણાવેલ પ્રક્રિયામાંથી કંઈ પણ આપણે ઓછું કરીએ તો દુખાવામાં સંપૂર્ણપણે રાહત નથી થતી. દાખલા તરીકે પેન્ક્રિયાઝનો ટેલનો ભાગ એટલે કે છેડાના ભાગની નળીને જો પૂરતી રીતે ખોલવામાં ન આવે અથવા તો હેડના ભાગના ટુકડાને કાઢીને એ ભાગની નળીને પૂરતી ખોલવામાં ન આવે અથવા તો પેન્ક્રિયાઝની નળીની સાઇડ બ્રાન્ચીસમાંથી પથરીને કાઢવામાં ન આવે તો દુખાવામાં સંપૂર્ણ રાહત નથી મળતી. આમ એટલા માટે છે કે જે તે ભાગમાંથી પાચક રસનો પ્રવાહ અટકેલો રહે છે અને તે ભાગમાં સોજો અને દુખાવો બન્યો રહે છે. અને એ જ કારણ છે કે ERCP પછી આપણે વારંવાર સ્ટેન્ડ બદલવાની જરૂર પડે છે. કારણ કે ERCP પછી પાચક રસના પ્રવાહને બનાવી રાખવાનું કામ 10 ફ્રેન્ચનું સ્ટેન્ડ એટલે કે રિફિલના સાઇઝના સ્ટેન્ડ પર નિર્ભર રહે છે કે જે આરામથી અને જલ્દીથી બ્લોક થઈ જાય છે. પણ ઓપરેશન પછી આ રસ્તો ખૂબ પહોળો બનાવેલો હોય છે જેથી રસ્તો ફરી બ્લોક થવાની કે ફરી પથરી થવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે જો ઓપરેશન યોગ્ય રીતે અને ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો. આ ઓપરેશન એક મોટું અને જટિલ ઓપરેશન હોવા છતાં જો યોગ્ય તપાસ અને તૈયારી સાથે ચોકસાઈપૂર્વક આ ઓપરેશન કરવામાં આવે તો ખૂબ ઓછા જોખમ સાથે ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. દુખાવા વગરનું જીવન, શરીરનું જળવાયેલું પોષણ અને ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત કરી શકાય છે. સારવારના વિકલ્પના નિર્ણય કરતી વખતે તમારે અલગ અલગ સારવારની સફળતાને બનાવી રાખવા માટે પ્રક્રિયાને વારંવાર કરવાની જરૂર અને પ્રક્રિયા સાથે સંબંધિત કોમ્પ્લિકેશન અને જોખમો, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ. તમારા માટે કઈ સારવાર સૌથી યોગ્ય સારવાર છે તે જાણવા માટે તમારે આઈડિયલી એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તમારા દુખાવો અને બીમારીની તીવ્રતા, સંબંધિત કોમ્પ્લિકેશન્સ, ડાયાબિટીસ થવું, પાચક રસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવો, આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને તમારા માટે સૌથી યોગ્ય સારવાર તમને સજેસ્ટ કરશે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના દર્દી સમયસરની યોગ્ય સારવારથી એક સામાન્ય, સ્વસ્થ અને દુખાવા વગરનું જીવન જીવી શકે છે. આશા રાખું છું કે આ માહિતી તમને સારવારના અલગ અલગ વિકલ્પોને સમજવામાં મદદરૂપ થઈ હશે.